જો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગ વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે સુરતમાં ત્યાર સુધીમાં પડેલા વરસાદના કારણે પૂણા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ગોઠણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાની પ્રી પ્રીમોન્સૂન કામગીરીના અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે પૂણા ગામ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ જ નિરાકરણ જોવા મળ્યું નથી તો સુરતના પૂણા ગામ વરસાદી પાણી ભરાયા છે ગોઠણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી મળી રહ્યું તો સુરતના ગામમાં ગોઠણ સમા પાણી ભરાતા અત્યારે હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગોઠણ સમા પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો

સુરત મનપા દ્વારા પ્રી મોનસૂન કામગીરીના બણગા ફૂકવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે કે દર વર્ષે જ્યાં ચોમાસાના સમયમાં પરિસ્થિતિ સરખી જ જોવા મળે છે એમાંનો એક વિસ્તાર એટલે કે પૂણા ગામની વાત કરીએ તો પૂણા ગામમાં દર વખતે સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને આ વખતે પણ પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે ગોઠણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે પૂણા ગામ વિસ્તારમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે અને એ જ પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ જ ફેરફાર ન જોવા મળતા આખરે અહીંયા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આ જે દ્રશ્યો છે એ સુરતના પૂણા ગામ વિસ્તારના આપ આપની ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે

અને દ્રશ્યો અત્યારે હાલ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ પરિસ્થિતિ ન માત્ર સુરતની છે મહાનગરોની વાત કરીએ તો મહાનગરોના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોનસૂન કામગીરી કરી હોવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે પરંતુ જ્યારે એક જ વરસાદ આવે ત્યારે તંત્રની પોલ ખુલ્લી પડી જતી હોય છે અને આજ પરિસ્થિતિ અત્યારે હાલ સુરતમાં જોવા મળી રહી છે તો સુરતના પૂણા ગામ વિસ્તાર કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલ ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વાહન ચાલકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે ખાસ વાત કરવામાં આવે તો સુરતમાં વહેલી સવારથી એકથી બે કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો જેને લઈ જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારોમાં પાણી ભરાયા હતા કહી શકાય કે ડેમ તૂટે અને પાર બાંધવા જેવો ઘાટ સુરત મનપાની પ્રી મોન્સૂનની કામગીરી જોવા મળી રહી છે કારણ કે આ વિસ્તાર જે દ્રશ્યો જોઈ રહ્યા છે સુરતના પૂણા ગામ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં અવારનવાર વખત વરસાદી પાણી ભરાયા ભરાઈ રહ્યા છે પરંતુ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કામગીરી થઈ નથી જ્યારે પાણી ભરાય છે ત્યારે કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલી અને પાણીનો નિકાલ કરવાના માટે તૈયાર થઈ જાય છે પરંતુ ડેમ તૂટેને પાર બાંધવા જેવો ઘાટ સુરત મનપાનો જોવા મળી રહ્યો છે કારણ કે સુરત શહેરમાં હાલમાં જે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે પહેલાં જ દિવસે જ્યારે વરસાદ ભારે વરસાદ પડ્યો છે ત્યારે વરસાદી પાણી ભર્યા છે સમા પાણી ભર્યા છે જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે આપણી સાથે છે સ્થાનિક તેમની સાથે જ વાત કરીશું શું માનવું છે કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારમાં આ વિસ્તારમાં આમ ગણીએ ને તો દસ વર્ષથી આ પરિસ્થિતિ છે છેલ્લા દસ વર્ષથી આ અમારે નીચે દુકાનો છે બેઝમેન્ટવાળા શોપિંગ એમાં લગભગ ચાર પાંચ વાર તો પાણી ભરાઈ ગયું છે એટલે સરકારો ઘણી આવી ગઈ સરકારો ઘણી આવી ગઈ પણ કોઈ એવો કાયમી નિકાલ આનો કરતા નથી હકીકતે આનો કાયમી નિકાલ થવો જોઈએ ઢાકણા ખોઈ લે કાંઈક વરે નહીં

બાકી તો બીજું કહેવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું કાયમ નિકાલ આવ્યો નથી ને તંત્ર આંખડા કાન કેમ કરી રહ્યું છે તેવા અનેક સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠવામાં આવ્યા છે કારણ કે જે રીતે ચોમાસાની શરૂઆત થઈ છે ને પ્રી મોન્સૂન કામગીરી જે પાલિકાને કરવી જોઈએ તેમાં પણ પોલ ખુલ્લી હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન રાહુલ આયર્ય સાથે મયુર મિસ્ત્રી સુરત